નમસ્કાર જે માતાજી હું છું આપનો દોસ્ત હાસ્ય અને સાહિત્યકાર ચંદ્રેશ ગઢવી શ્રીદત્ત વ્યાસ પ્રસ્તુત આ કોમેડી ચેનલમાં ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત અને અભિવાદન છે હમણાં તો ગામડામાં એક માજીએ દેકારો શરૂ કર્યો એનો ઘરવારો જ્યાં આમ આવ્યો ને બાપા હામું જોઈને રાડા રાડી આવી ગયો કાળું મો કરીને મને નો રાખી જિંદગી બરબાદ કરી દીધી નાક ડૂબાયું આ તો આજુબાજુના બધા માણસો ભેગા થઈ ગયા એના દીકરા બધા બહાર આવી ગયા કે બા હું થયો એ રેવા દે બેઠા તું તારા બાપે કાઢું મોં કર્યું પણ થયું હું ભા ભાનું બીપી વધી ગયું અરે એ કેવું મંદિરે ગઈ તી કે દર્શન કરવા મંદિરે દર્શન કરીને પાછી આવતી ચોરે તારો બાપ રોજ બેઠો હોય આજે હું અહીંયા જીવતી હું ની પુષ્પા જોવા ગયા તારા બાપે ક્યાંય નહી નો રે તો કે બાઈ પુષ્પા ફિલ્મ જોવા ગયા તા હા પુષ્પા એ જે ઉપાડા લીધા હે ભૂગા કાઢી નાખે મારો ભાઈ બંધ હે મનિયો મને કે મારી બાળકનો જન્મ થાય મેં નામ વિચારી રાખ્યું મેં એલા દીકરો કે દીકરી આવે પછી નામ વિચારવાનું હોય મને કે ના નામ વિચારી રાખ્યું મેં શું વિચાર્યું મને કે દીકરો આવે કે દીકરી નામ તો રહેશે પુષ્પા ઝુકેગા નહીં મેં એક વળી જાય અંગ્રેજીના આઠડા જેવો થઈ જાય એક ભાઈ એના છોકરાને નિશાળે મૂકવા ગયા અને વાકા વળી વળીને મૂકવા ગયા નિશાળે એટલે સાહેબ જોઈ ગયા સાહેબે કીધું કે તારા બાપુજી તને મૂકવા આવ્યા તો વાંકા વળેલા કેમ હતા તો છોકરો કે સાહેબ હે ને અમે આખું ફેમિલી કાલે પુષ્પા ફિલ્મ જોવા ગયા હતા ફિલમ જોઈ અને ઘરે આવ્યા ને એટલે મારા મમ્મી દરવાજા ખોલતા હતા ને તો ચાવી હેઠી પડી ગઈ તો મારા મમ્મીએ મારા પપ્પાને કીધું કે વાકા વળીને ચાવી આપો તો મારા પપ્પા બોયલા પુષ્પા પુષ્પરાજ ઝુકેગા તા તો મારા મમ્મીએ કપડા ધોવાના ધોકે ધોકે મારા બાપાને ધોઈ નાખી ખાવ હવે થઈ હકતા સાહેબ ને આ હારા હારા ને ઝૂકવું પડે હમણાં બે ચાર ઓલા પછી તમને ખબર હોય ફિલ્મ આવે ને પછી એનું પોસ્ટમોર્ટમ કરવા વાળા હોય તો બે જણા વાતું કરતા હતા કે પુષ્પા બહુ હેલી હો

એક સાહેબે છોકરાને પૂછ્યું કે બંજર એટલે શું છોકરા કે સાહેબ જ્યાં ન ઉગે ને એને બંજર કહેવાય તો કે દાખલા તરીકે તો કે મારા પપ્પાનું માથું અને એને ન ઉગ્યો જો ટાલિયાવાળા માણસો જેને ટાલ હોય ને એને એક ફાયદો ને એક નુકસાની નુકસાની શું ખબર એ બ્રશ કરી અને મોઢું ધોવે ને તો ખબર ન પડે કે ક્યાં સુધી ધોવું આઈ સુધી વયા જાય અને ફાયદો ઈ કે અડધી રાતના કદાચ મે મનાવે તો આમ આમ વાડ કરીને ઊભા રહે ને તેમ લાગે નાઈન નો બારા નીકળા હોય અને આપણા જટિયા ક્યાં ના ક્યાં લટકતા હોય હા સ્કૂલમાં પેરેન્ટ્સ મીટિંગ હતી બધા બાળકોના પેરેન્ટ્સ આવ્યા હતા એમાં એક છોકરાના પપ્પા હતા ને એના છોકરાની ટીચર હતી ને એને એવું આમ ધ્યાનથી જોતા હો ટીચર પછી એ છોકરાના બાપુજીને એટલું જ કીધું કે આટલું ધ્યાન તમારા દીકરાના ભણવામાં ઉપર રાખો અઘરા હોય સાહેબ બુરુઝોરિયા ને આ એક ભાઈ એના દીકરાને કે બેટા આજે તું હેને હોમવર્ક કર્યા વગર નિશાળે જાજે એ કે બાપુજી હોમવર્ક કર્યા વગર નિશાળે જાઈશ ને તો મારી ટીચર મને ખીજ્યા હે અને એમ કે તારા બાપા એનો નંબર નંબર એનો બાપકી એટલે જ હું એને આપું તો હારું ન લાગે લે સાહેબ પુરુષોની બુદ્ધિ ભૂગા કાઢી નાખ્યા એક ભાઈ એના દીકરા પાસે ગયા એના દીકરાને સમજાવતા તક બેટા દારૂ ન પીવાય દારૂ ખરાબ વસ્તુ છે દારૂ પીને

એ કે ચુમ્માલી પછી સીધો છાસાઠે વયો જાય છે તો કે એમાં એવું છે તમે ઓનલાઈન જ્યારે ભણાવતા હતા ને ચુમ્માલી પોઈ ગયા ત્યારે નેટ વયું ગયું હતું નેટ આવ્યું તમે છાસાઠે પહોંચી ગયા તા અને હારા હારા નેટમાં ગોઠે ચડી ગયા ઓફલાઈન ભણતરમાં આ હમણાં તો એક ભાઈ એના છોકરાને કે બેટા હું નદીમાં નાહવા જાઉં છું હું નદીમાં નાઈને બારો આવું ને તું મારા કપડાનું ધ્યાન રાખ પાછો આવીશ ને તને દસ રૂપિયા વાપરવા આપીશ એનો છોકરો કે તમે પાછાનો આવો તો ઘરે મમ્મી પાસેથી લઈ લો કેમ કે હું વિચારે વિચારે પોતાનું જ પરિસ્થિતિમાં સાહેબે હમણાં કીધું છોકરાઓને કે ઘર વિશે નિબંધ લખો એટલે ઊભા કર્યા બધા પછી પૂછું એટલે એક છોકરાને ઊભો કર્યો કે બોલજી ઘર વિશે તો કે સાહેબ ઘર છે ને એ ધરતીનો છેડો છે

હા કે આપણે અમુક જગ્યાએ ગયા નાકમાં ખંજો આપણે બાર ગયા તો ન ખંજોરી કે ભાઈ ઘરે હોય તો અડધી આંગળી અંદર જવા દે સાહેબે છોકરાને પૂછ્યું એ કે લગ્ન થતા હોય ત્યારે વરરાજાના હાથમાં એ કલું શ્રીફળ રાખવામાં આવે ખબર એ કે હું કામ રાખવામાં આવે છોકરો કે સાહેબ વરરાજાને ખબર પડે કે નારિયેલ ની જેમ જ એના છોતરા નીકળી જવાના અને હારા હારાના નીકળી જાય ઓ આ નિબંધ લખવાનું કીધું બધાય છોકરાઓને કે ક્રિકેટ મેચ ઉપર નિબંધ લખો બધાય છોકરા નિબંધ લખવા માંડ્યા એક છોકરાએ ખાલી એક જ લીટી લખી કે વરસાદના કારણે મેચ બંધ છે એક છોકરો નિશાળે નો આવ્યો એક દિવસે બીજા દિવસે આવ્યો એટલે સાહેબ પૂછ્યો એલા કાલે કા નતો આવ્યો સાહેબ કાલે વરસાદ કેવો આવતો તો એટલે નતો આવ્યો તો કે આજે મોડો ક્યાં આવ્યો તો કે વરસાદ પડે ને એની રાહ જોતો તો કે જો આજે આવે તો આજે મારે રજા પડી જાય ભાઈ આ છોકરો ને છોકરી નિશાળે મોડા આવ્યા એટલે સાહેબે છોકરીને કીધું કેમ મોડી તો કે સાહેબ હે ને એક છોકરો મારો પીછો કરતો હતો એમ તો કે હા છોકરાને પૂછ્યું તું કા મોડો આવ્યો સાહેબ આ ધીમો હાલતી હતી હાવ ભૂગા કાઢી ના ગયો મારો ભત્રીજો હે જીયા ની રમવા ક્યાંક બહાર જાતો જ મગ બે આયા મારી બાજુમાં રમવા વાળો આખો આખોથી રેખડા રાખસ કાંઈક મારી વાતચીત કર મેં કીધું કાંઈક સારું શીખવા મળે જાણવા મળે મેં કીધું તો મને કે કાકા એક પ્રશ્ન હે મેં કીધું બોલ મને કે આ સાયન્સ વાળા બધા એમ કે કે પાણી ગરમ કરવાથી એની અંદરના જંતુઓ મરી જાય તો એની લાશ ક્યાં જાતી એ છે બેટા તું બાર રમવા વયો જા આપણને હલવાડી દે એક દી નિશાળે થી રોતા રોતા આવ્યો મેં કીધું કાં રોવસ તોફાન કર્યા હતા મને કે કાંઈ તોફાન નોતા કર્યા છેલી બેંચ માં શાંતિ થી હુતો તો આમાં તો મારવો જ પડે ને મને કે હેવા ઈ કે અમારા ટીચર ઈ કે નવા આવ્યા હે પછી મેં કીધું બેટા ટીચર રહ્યા ને એ આપણા ગુરુજી કહેવાય તો મને કે તો તમે આની પેલા નંબર તો માગતા હતા

ડક્ટર લઈને હાલતો ડિજિટલ ઇન્ડિયાના ડિજિટલ બાળકો સાહેબ અઘરા છે હમણાં તો સ્કૂલની અંદર ચેકિંગ આવ્યું બારના સાહેબ ચેકિંગ માટે આવ્યા ને એટલે છોકરાને પૂછ્યો ઊભો કર્યો રાવણને કોને માર્યો તો કે સાહેબ મેં નથી માર્યો એ કે હું તો નહીં હતોય નહીં ઈ કે સાહેબ તને કોણ ભણાવે એ કે માવજી સાહેબ કે બોલાવ તારા સાહેબને માવજી સાહેબને બોલાવ્યા એ કે હું ભણાવો હું આને આને મેં પૂછ્યું કે રાવણ ને કોને માર્યો તો કે મેં નથી માર્યો હું હતો નહીં સાહેબ કે સાચી વાત છે આ છોકરો ડાયો હે બાંધવામાં કે ન હોય પ્રિન્સિપાલને બોલાવો પ્રિન્સિપાલ આવી એને કીધું શું થયું કે આ તમારા વિદ્યાર્થીને પૂછું હું કે રાવણ ને કોને માર્યો તેમ કે મેં નથી માર્યો હું બાંધવામાં હતો નહીં એના સાહેબ એમ કે ડાયો છોકરો હે પ્રિન્સિપાલ કે સાહેબ એ હાથ વર્ષથી અહીંયા ભણે હે એ કોઈ ની કે તોફાન માં હોય કોઈને મારવા માં નું હોય આખા ઘાણવા દાજેલા સાહેબ આખા ઘાણવા દાજેલા